ગઈકાલ આપણે દાખલો નંબર 4 માં હવે આજે આગળ પેજ નંબર 139 પર પેજ નંબર 139 બુક એક્ઝામ્પલ નંબર 5 પહેલા રકમ સમજીએ કોમન કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ નફા નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચે છે બધા જ ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:2 કરવાનું નક્કી કર્યું છે આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો અહીંયા ગઈકાલે જે દાખલો જોયો એમાં બે ભાગીદારો હતા એક અમર અને બીજો અકબર હતા જ્યારે આજે ત્રણ ભાગીદાર છે કોમલ કૃપા અને કરિશ્મા બે ભાગીદારો ત્રણ હોય કે ચાર હોય ગણતરી કરવાની પદ્ધતિ એક સરખીને સરખી રહેશે એટલે ત્રણ ભાગીદાર કોમલ કૃપા અને કરિશ્મા હવે તેઓ નફા નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચે છે વહેંચે છે એટલે જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી આજ લગી તે દર વર્ષે 3:2:1 ના પ્રમાણમાં નફો વહેંચે છે એટલે ક્યારથી નક્કી કર્યું હતું જ્યારથી ધંધો શરૂ થયો ત્યારથી ધંધો શરૂ થયો એટલે ભૂતકાળથી ભૂતકાળથી એટલે કયું પ્રમાણ કહેવાય જૂનું પ્રમાણ એટલે જૂનું પ્રમાણ કેટલું આપ્યું 3:2:1 એમાં કોમલ પહેલી એટલે પહેલો ભાગ કોનો કોમલનો બીજી કૃપા એટલે બીજો ભાગ કૃપાનો અને ત્રીજી કરિશ્મા એટલે ત્રીજો ભાગ કોનો કરિશ્માનો તો અહીંયા કોમલને ત્રણ ભાગ મળે છે કૃપાને બે મળે છે અને કરિશ્માને કેટલા મળે છે એક આ ત્રણે ત્રણનો સરવાળો 3:2:1 એટલે ટોટલ કેટલું થયું 6 થયું એટલે આ પેઢીનો નફાનો કુલ ભાગ કેટલો છે 6 6 ભાગમાંથી કોમલને કેટલા મળ્યા 3 કૃપાને કેટલા 2 અને કરિશ્માને કેટલા મળ્યા 1 ભાગ મળે છે તે જ રીતે હવે બધા ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:3:2 કરવાનું નક્કી કર્યું ભવિષ્ય માટે ભવિષ્ય માટે એટલે એને શું કહેવાય નવું પ્રમાણ એટલે અહીંયા ઘડી આપણને નવું પ્રમાણ આપ્યું છે કેટલું 5:3:2 એટલે 5:3:2 આનું ટોટલ કેટલું થાય 5:3:2 ટોટલ 10 એટલે એવું કહેવા માંગે છે કે હવે ભવિષ્યમાં કુલ નફાનો ભાગ 10 હશે એમાં કોમલને કેટલા મળશે 5 કૃપાને કેટલા મળશે 3 અને કરિશ્માને કેટલા મળશે 2 શું માંગ્યું છે દાખલામાં ત્યાગના પ્રમાણ ગણતરી ત્યાગના પ્રમાણની ગણતરી ગઈકાલે જે દાખલો ભણ્યો એમાં માત્ર ત્યાગની ગણતરી માંગી હતી એટલે ત્યાગનું સૂત્ર ગણીને મૂકી દેવાનું આજે શું માંગ્યું ત્યાગના પ્રમાણની ગણતરી કયું પ્રમાણ માંગ્યું ત્યાગનું એટલે સૂત્ર શેનું મૂકવાનું ત્યાગનું જ મૂકવાનું જેનું પ્રમાણ માંગ્યું હોય અથવા જે કરવાનું કીધું હોય એનું સૂત્ર મૂકી દેવાનું તો આપણે જોયું છે સૂત્ર ભાગીદારનો ત્યાગ અથવા તો ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ એનું શું છે સૂત્ર છે ચાલો હવે ત્રણ ભાગીદાર છે એટલે 3 વખત સૂત્ર મૂકવાની જરૂર નથી સૂત્ર 1 જ વખત મૂકવાનું અને ગણતરી 3:3 ભાગીદારની કરવાની પહેલી કોણ છે કોમલ તો ચાલો હવે આપણે કોમલની ગણતરી કરીએ ચાલો કોમલ કયું પ્રમાણ જૂનું જૂનાની જગ્યાએ જૂનું પ્રમાણ જ લખાય નવું લખાય નહીં તો કોમલનું જૂનું પ્રમાણ કેટલું છે 3 કેટલામાંથી 6 માંથી એટલે શું લખવાનું 3:6
માઇનસ નવ પ્રમાણ કોનો કોમલ કોમલ નું નવ પ્રમાણ કેટલું છે 5 ના છેદમાં 10 જે રીતે આગળની ગણતરી ચોથા દાખલામાં કરી હતી આપણે ચોકડી ગુણાકારની સેમ એ જ રીતે અહીંયા પણ ચોકડી ગુણાકાર કરવાનો છે પહેલો ગુણાકાર કેમનો થશે આમનો થશે નંબર 1 ત્રણ દા 30 બીજા નંબર પર કઈ બાજુ ગુણાકાર કરવાનો રહેશે આમનો ગુણાકાર 5 6 30 તમે જો ઉપર નીચેનાનો ચોકડી ગુણાકાર કરો તો છેદનો ચોકડી ગુણ છેદનો ગુણાકાર પણ કરવો પડે તો 10 6 60 30 માંથી 30 જાય તો 0 છેદમાં 60 કોણ કોમન હવે એક વાતનો ખાસ ધ્યાન રાખો આ મે જે નિશાની કરું છું એ માત્ર સમજાવવા માટે કરું છું પરીક્ષામાં કે રેગ્યુલર દાખલા ગણતરી વખતે આ નિશાની કરવાની કોઈ જરૂરિયાત છે નહીં માત્ર સમજવા માટેની આ નિશાની છે ચાલો જે રીતે કોમલની ગણતરી થઈ તે જ રીતે હવે કોની ગણતરી કરીએ કૃપાની ગણતરી કૃપા ચાલો કૃપાનું જૂનું પ્રમાણ કૃપાનું જૂનું પ્રમાણ કેટલું છે 2 કેટલામાંથી 6 માંથી એટલે 2 ના છેદમાં 6 ચાલો પછી કૃપાનું કયો પ્રમાણ નવ પ્રમાણ વચ્ચે નિશાની કરી માઇનસ થી તો કૃપાનું નવ પ્રમાણ કેટલું છે 3 કેટલામાંથી 10 માંથી ચાલો અહીંયા પણ સેમ ચોકડી ગુણાકાર પહેલો ગુણાકાર કઈ બાજુ થશે આ બાજુ 10 2 20 અથવા 2 દાન 20 માઇનસ બીજો ગુણાકાર આમનો થશે 3 6 18 છેદનો ગુણાકાર 10 6 60 ચાલો 20 માઇનસ 18 20 માઇનસ 18 એટલે 2 ના છેદમાં 60 હા હવે જો 20 મોટા છે એની આગળ કશી નિશાની નથી એટલે કઈ ગણાશે પ્લસની એટલા માટે અહીં કઈ કોઈ નિશાની મૂકી નથી એટલે માની લેવાનું શું છે પ્લસમાં છે માઇનસની નિશાની હોય તો મૂકવી પડે ત્યાં કોની ગણતરી કરી હવે આપણે કૃપાની ગણતરી કરી અને છેલ્લું કોણ છે કરિશ્મા તો હવે કોની ગણતરી કરીએ કરિશ્મા કરિશ્મા ચાલો પહેલું કયું પ્રમાણ લેવાનું જૂનું ચાલો કરિશ્માનું જૂનું પ્રમાણ કેટલું 1 કેટલામાંથી 1 એના કેટલા ભાગ છે 6 માંથી 1 ચાલો પછી કયું પ્રમાણ લેવાનું નવું પ્રમાણ કરિશ્માનું નવું પ્રમાણ કેટલું છે 2 કેટલામાંથી 10 માંથી ચાલો ચોકડી ગુણાકાર સેમ જ પહેલો ગુણાકાર કામ કઈ બાજુ આમ થશે 1 દાન 10 પછી બીજો ગુણાકાર આ બાજુ 2 6 12 અને છેદનો ગુણાકાર 10 6 60 જે રીતે આ બેના ગુણાકાર કરે સેમ એ જ રીતે અહીંયા બી ગુણાકાર કર્યા છે કોઈ પદ્ધતિ અલગ નથી ચાલો 10 માઇનસ 12 10 માઇનસ 12 એટલે 12 મોટા છે એટલે આગળ કઈ નિશાની આવશે માઇનસની કેટલા માઇનસ 2 ના છેદમાં 60 કરીશમાં ચાલો આપણે જે રીતે ચોથા દાખલામાં આટલી ગણતરી કર્યા પછી આપણે લખ્યું હતું કોનો ત્યાગ છે અને કોનો લાભ છે તો અહીંયા પણ લખવાનું રહેશે કયું સૂત્ર છે ત્યાગનું સૂત્ર છે કયું સૂત્ર છે ત્યાગનું જે રીતે મેં તમને ચોથા દાખલામાં શીખ્યું સેમ એ જ રીતે અહીંયા બી હવે એનો જો 0 ભૂતકાળ એટલે જૂના પ્રમાણમાં પણ 30 રૂપિયા મળતા હતા અને નવામાં પણ કેટલા મળે 30 એટલે એને ભૂતકાળમાં જેટલો નફો મળતો હતો એટલો નફો ભવિષ્યમાં પણ મળવાનો છે તો એને નથી ત્યાગ નથી લાભ એટલે અહીંયા કશું લખવાની જરૂર નથી એટલે કોમલનો જવાબ આવી ગયો પણ હવે અહીંયા જુઓ કૃપા કૃપણ ભૂતકાળમાં કેટલા મળતા હતા ભૂતકાળમાં કેટલા મળતા હતા 20 હવે કેટલા મળે છે 18 એટલે એને 2 રૂપિયા કેવા મળશે ઓછા મળશે એટલે એનો શું કહેવાય છે ત્યાગ ભૂતકાળમાં વધારે મળતા હતા અત્યારે કેવા મળે છે ઓછા એટલે એને નુકસાન ગયું એટલે એનો શું કહેવાય છે ત્યાગ એટલે ટૂંકમાં ત્યાગનું સૂત્ર મૂક્યું હોય અને જવાબ કેવો આવે પ્લસમાં એટલે શું કહેવાય એને ત્યાગ કેવો છે હવે અહીંયા જુઓ કરિશ્મા ભૂતકાળમાં કેટલા મળતા હતા 10 હવે કેટલા મળ્યા 12 રૂપિયા એટલે 2 રૂપિયા ભૂતકાળ કરતા નફો કેવો થયો વધારે થયો એટલે જો એનો જવાબ કેવો આવે માઇનસમાં વધારે નફો મળે
ભૂતકાળ કરતા વધારે નફો મળે તો શું કહેવાય? લાભ કહેવાય. અને શું લખવાનું? લાભ લખવાનું. જો ત્યાગ નું સૂત્ર જવાબ કેવો? માઇનસ માં. તો જવાબ માઇનસ માં આવે તો સૂત્ર ની વિરુદ્ધ બે જ વસ્તુ છે ચેપ્ટર માં, ત્યાગ અને લાભ. સૂત્ર છે એનું મૂક્યું ત્યાગ નું, જવાબ પ્લસ માં આવે તો ત્યાગ, જવાબ માઇનસ માં આવે તો સૂત્ર ની વિરુદ્ધ. તો સૂત્ર ની વિરુદ્ધ શું છે? ત્યાગ નું લાભ. એટલે શું આવે? લાભ આવે. આટલી ગણતરી તમે લખો તો એને કઈ ગણતરી કહેવાય? ત્યાગની ગણતરી કહેવાય. કઈ ગણતરી કહેવાય? ત્યાગની ગણતરી તરીકે. પણ દાખલામાં શું માંગ્યું છે? ત્યાગના પ્રમાણની ગણતરી કરો, ત્યાગનું પ્રમાણ માંગુ છું. તો હવે અહીંયા છેલ્લી એક લીટી લખવી પડે ફરજિયાત. ત્યાગનું પ્રમાણ માંગ્યું હોય તો જે ભાગીદારનો ત્યાગ આવે, આપણે જે રીતે અહીં કૌંસમાં ત્યાગ લખીએ એ કોનો કોનો ત્યાગ આવ્યો એ જાણવા માંગે છે લોકો. આ ગણતરી આખી તો જાણવા માંગે, તદ ઉપરાંત પર્ટિક્યુલર ખાલી કોનો ત્યાગ આવ્યો છે એ જાણવું છે. તો ત્યાગ કોનો છે? કૃપાનો છે. તો અહીં લખવું પડે કે કૃપાનો ત્યાગ બરાબર બે ના છેદમાં 60. જવાબ થઈ ગયો પૂરો. બીજું મેં તમને કહી એક્ઝામ્પલ નંબર 4 માં દાખલો સાચો છે કે ખોટો એ જોતા શીખવાડ્યું. શું હતું? લાભ બરાબર ત્યાગ થાય અને ત્યાગ બરાબર લાભ, એટલે બંને ત્યાગ અને લાભ કેવા થવા જોઈએ? સરખા. હવે જો કોમન ને તો ત્યાગ બી નથી લાભ બી નથી. કૃપાનો ત્યાગ છે કેટલો? બે ના છેદમાં 60. અને કરિશ્માનો લાભ છે કેટલો છે? બે ના છેદમાં 60. જો ત્યાગ અને લાભ કેવા થયા? સરખા થયા. એટલે આપણો દાખલો કેવો? સાચો. આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 4. ખાસ ધ્યાન રાખજો ત્યાગની ગણતરી કે તો આટલું ભણીને છોડી દો તો ચાલે, પણ એ શું માગ્યું છે? ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ માગે તો આ એક લીટી લખવી પડે નીચે. અને આ ત્યાગના પ્રમાણમાં કોનો જેને લાભ કયો પ્રમાણ માગ્યો? ત્યાગનું. તો જેનો ત્યાગ છે એનો સમાવેશ થશે, બીજાનો થશે નહીં. ખાસ ધ્યાન રાખજો અહીંયા દાખલામાં માત્ર કોનો ત્યાગ છે? કૃપાનો. એટલે આપણે કોને લખી છે? અહીંયા માત્ર ને માત્ર કૃપાને લખી છે, બીજા કોઈને લખાય નહીં. બરાબર છે. આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ નંબર 5. હવે તે જ રીતે આના પછીનો એક્ઝામ્પલ નંબર લઈએ આપણે, એક્ઝામ્પલ નંબર 6. એ પણ પેજ નંબર 149 પર જ છે. હવે એક્ઝામ્પલ નંબર 6 ની અંદર પણ ત્રણ ભાગીદારો છે, સચિન, રાહુલ અને રોહિત. એક પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. બધા જ ભાગીદારો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 નક્કી કર્યું. તો ભાગીદારોએ કરે ત્યાગની ગણતરી કરો. અહીંયા આગળ શું માંગ્યું છે? ત્યાગની ગણતરી. એટલે આપણે સૂત્ર મૂકીને જે ગણતરી કરીએ છીએ કરવાની, પેલી છેલ્લી લીટી લખવાની કોઈ જરૂર નથી, જે એક્ઝામ્પલ નંબર 5 માં લખી હતી. આપણે ત્રણ ભાગીદાર છે, કયા કયા? સખી, રાહુલ અને રોહિત. હવે શું કીધું છે? સચિન, રાહુલ અને રોહિત. એક સચિન, રાહુલ અને રોહિત વચ્ચે નફાની ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. નફાની ફાળવણીનું પ્રમાણ છે ત્યારથી છે, જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી. ધંધો ક્યારે શરૂ થયો? ભૂતકાળમાં. એટલે આ પ્રમાણ ભૂતકાળથી નક્કી થયેલું છે. એટલે કયું પ્રમાણ કહેવાય? જૂનું પ્રમાણ. તો ચાલો 1:2:2 ચાલો આનો સરવાળો 1+2+2 ટોટલ 5. હવે એ લોકોએ આ જે નફા નુકસાનનું પ્રમાણ છે તે બદલીને કેટલું નક્કી કર્યું? 3:2:1 નક્કી કર્યું. બદલીને બદલે શેના માટે? ભવિષ્ય માટે. તો એને કયું પ્રમાણ કહેવાય? નવું પ્રમાણ કહેવાય. કેટલું કર્યું? 3:2:1.
ટોટલ કેટલું થાય 6 થાય આ 3 નો સરવાળો હવે શું માંગ્યું છે દાખલામાં આપણી પાસે ત્યાગની ગણતરી કરો આ ગણતરી કરવાનું કીધું છે તો આપણે ત્યાગની ગણતરી કરવાનું કીધું છે તો આપણી પાસે કયું સૂત્ર છે ત્યાગનું સૂત્ર છે એ મૂકીને એનિસો કરી નાખવાની ગણતરી કરી નાખવાની તો કે ભાગીદારનો ત્યાગ બરાબર અથવા તો ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ ચલો પહેલું કોણ છે સચિન તો પહેલી ગણતરી આપણે કોની કરીએ સચિનની ચલો સચિનનું જૂનું પ્રમાણ કેટલું છે 1 કેટલામાંથી 5 માંથી એટલે કેટલા લખવાના 1 ના છેદમાં 5 માઇનસ નવું પ્રમાણ નવું પ્રમાણ સચિનનું કેટલું છે 3 કેટલામાંથી 6 માંથી એટલે કેટલા લખવાના 3 ના છેદમાં 6 અહીંયા પણ આપણે શું કરીશું ચોકડી ગુણાકાર પણ હવે નિશાની કરીએ નહીં ડાયરેક્ટ ચાલો પહેલો ચોકડી ગુણાકાર કઈ બાજુ થાય અહીંથી આ 1 6 6 અથવા 6 1 6 માઇનસ બીજો ગુણાકાર કઈ બાજુ થશે આ બાજુ 3 5 4 15 તમે ઉપર નીચેનાનો ચોકડી ગુણાકાર કરો તો છેદનો કરવો પડે 5 6 30 એટલે ચલો 6 માઇનસ 15 6 માઇનસ 15 એટલે કેટલા આવશે 9 પણ 15 મોટા છે અને કયા છે માઇનસ એટલે માઇનસ 9 ના છેદમાં 30 હવે સચિન ચલો સચિન જવાબ કેવો આવ્યો માઇનસ માં સૂત્ર કયું મૂક્યું છે ત્યાગનું તો જ્યારે જવાબ માઇનસ માં આવે તો સૂત્રથી કયો જવાબ આવ્યો વિરુદ્ધ જવાબ સૂત્ર કરતા ઊંધો જવાબ આવ્યો તો ત્યાગથી ઊંધો અથવા ત્યાગનું વિરુદ્ધ કયું લસ આનો જવાબ શું લખવાનો લબ લખાશે સચિનની ગણતરી થઈ ગઈ પૂરી ચાલો તે જ રીતે હવે કોની ગણતરી કરીએ રાહુલને ચાલો રાહુલ જૂનાની જગ્યાએ કયું લખવાનું જૂનું જ લખવાનું તો ચાલો રાહુલનું જૂનું પ્રમાણ બધામાં સચિનનું જૂનું લખ્યું તો રાહુલનું નવું લખવાનું એવું નહીં ત્યાગની ગણતરી કરીએ છીએ એટલે બધાનું કયું લખે પહેલું તો જૂનું ચાલો રાહુલનું જૂનું પ્રમાણ કેટલું છે 2 કેટલામાંથી 5 માંથી એટલે 2 ના છેદમાં 5 માઇનસ એનું નવું પ્રમાણ એ પણ કેટલું છે 2 કેટલામાંથી 6 માંથી એટલે 2 ના છેદમાં 6 ચાલો એ પણ ચોકડી ગુણાકાર પહેલો ગુણાકાર આમ જ થાય 2 6 12 બીજો ગુણાકાર આમ જ થાય 5 2 10 અને હવે છેલ્લો ગુણાકાર 5 6 30 તો ચાલો 12 માઇનસ 10 એટલે 2 છેદમાં 30 હવે અહીંયા કર્યું 12 કેવા છે મોટા 12 ની આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસ તો જવાબ બી કેવો આવે પ્લસ માં એટલે અહીંયા કરી રાહુલ હવે અહીંયા જે રીતે લબ લખ્યો તે રીતે અહીંયા લખવું પડશે તો અહીંયા શું આવશે ત્યાગનું સૂત્ર મૂક્યું જવાબ કેવો આવ્યો પ્લસ માં તો જે જ સૂત્ર મૂકો અને જવાબ પ્લસ માં આવે તો એનો એ જ જવાબ ત્યાગનું સૂત્ર મૂકો તો ત્યાગ જ કહેવાય લબનું સૂત્ર મૂકો તો લબ જ કહેવાય ત્યાગનું સૂત્ર છે એટલે આનું શું કહેવાશે ત્યાગ કહેવાશે ચાલો રાહુલની ગણતરી થઈ ગઈ હવે કોની ગણતરી કરીએ રોહિતની ચાલો રોહિત રોહિતનું જૂનું પ્રમાણ કેટલું 2 છેદમાં 5 નવું પ્રમાણ કેટલું 1 છેદમાં 6 વચ્ચે નિશાની માઇનસ ની ચોકડી ગુણાકાર 2 6 12 5 1 5 અને 5 6 30 પહેલો ગુણાકાર આમ કર્યો 2 6 12 પછી આમ 5 1 5 અને છેદનો ગુણાકાર 5 6 30 ચાલો 12 માઇનસ 5 એટલે કેટલા આવે 7 છેદમાં 30 હવે ચાલો મોટા કયા 12 12 ની આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસ તો આપણો જવાબ પણ પ્લસ રોહિત હવે હમણાં જ અહીંયા કીધું જવાબ પ્લસ માં આવે તો જે સૂત્ર મૂક્યું છે એ જ જવાબ તો સૂત્ર શેનું મૂક્યું ત્યાગનું તો આપણ શું કહેવાશે ત્યાગ કહેવાશે આપણો હવે જુઓ શું માંગ્યું છે ત્રણ ભાગીદાર હતા સચિન રાહુલ રોહિત ત્રણે ત્રણ નું ગણાય ગયું સૂત્ર મૂકીને
સુમાદિત ત્યાગની ગણતરી તો આટલું ગણી નાખવાનું એટલે અહીંયા આગળ દાખલો શું થઈ ગયો તમારો પૂરો થાય છે હવે ધારો કે આ દાખલામાં ત્યાગની ગણતરીની જગ્યાએ ત્યાગનું પ્રમાણ માંગ્યું હોત તો ત્યાગનું પ્રમાણ માંગ્યું હોત તો આટલી ગણતરી તો કરવી જ પડે હવે વધારાની પેલી બે લીટી એડ કરવી પડે ત્યાગનું પ્રમાણ બરાબર ત્યાગનું પ્રમાણ બરાબર હવે જયારે લખવાનું થાય તો આપણે આ જે જવાબ લખત લાભ છે ત્યાગ છે ત્યાગ એના આધારે લખાશે અને શેનું પ્રમાણ માંગ્યું ત્યાગ તો જેનો જેનો ત્યાગ છે માત્ર એનો જ સમાવેશ કરવાનો રહેશે તો ત્યાગ કોનો છે રાહુલનો અને રોહિતનો તો ત્યાગના પ્રમાણમાં કોનું કોનું લખાશે ખાલી રાહુલ અને રોહિતનું તો આ રીતે લખાય એક બે રીત છે અલગ એમાં પહેલી રીત રાહુલનો કેટલો છે બે ના છેદમાં 30 અને રોહિતનો કેટલો છે 7 ના છેદમાં 30 બંનેનો છેદ કેવો છે સરખો છે એટલે છેદ કાઢી નાખવાનો એટલે કેટલો કેવો છે 2:7 એક રીત આ છે બીજી રીત આ પહેલી રીત બીજી રીત રાહુલનું ત્યાગનું પ્રમાણ કેટલું 2:30 અને રોહિતનું ત્યાગનું પ્રમાણ 7:30 એક આ રીતે લખાય અને બીજું આ રીતે ખાસ ધ્યાન રાખવાનું ત્યાગનું પ્રમાણ માંગ્યું હોય તો આપણો આ જે જવાબ છે એમાં જેનો ત્યાગ આવ્યો હોય એને જ માત્ર સમાવી શકાય છે અન્ય કોઈને નહીં આ થઈ ગયો તમારો દાખલા નંબર 6 હવે મેં ફરી આપણે ચેક કરી લઈએ જવાબ જોયા આપણે દાખલો સાચો છે કે ખોટો લખ કેટલો ગયો લખ કેટલો છે 9:30 અમે ચોખ્ખું કીધું લભ બરાબર ત્યાગ થાય એટલે જેટલો લભ એટલો ત્યાગ અથવા તો ઊંધું જોવું તો જેટલો ત્યાગ એટલો જ લભ તો જો લભ 9:30 થયો તો ત્યાગ બી કેટલો થવો જોઈએ 9:30 થવો જોઈએ તો કેટલો છે 2:30 અને 7:30 હવે જો બંને આ બંને શું છે ત્યાગ ત્યાગ જ છે તો બેનો સરવાળો થાય અને છેદ બી કેવા છે સરખા છે એટલે આ બેનો સરવાળો ઉપર ઉપર નાનો 7 વત્તા 2 9 9:30 છેદ પર સરખો છે એટલે એવો ને એવો તો જો લ કેટલો 9:30 અને ત્યાગ બી કેટલો 9:30 તો દાખલો કેવો થયો આપણો એકદમ સાચો થયો હા તમારા ત્યાગની રીત અહીંયા પૂરી થાય છે ત્યાગની રીત અહીંયા પૂરી થાય છે